એમાં આગળ વધીએ તો વૃતાંશનું ક્ષેત્રફળ ઉત્ખંડનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું, વૃતાંશ કોને કહેવાય? તો કે બે ત્રિજ્યા અને એને અનુરૂપ ચાપો વડે જે ભાગ ઘેરાયેલો પ્રદેશ હોય એને વૃતાંશ કહેવાય. વૃતખંડ કોને કહેવાય? તો કે વર્તુળની કોઈ એક જીવા અને વર્તુળના ચાપ દ્વારા ઘેરાયેલા ભાગને વૃતખંડ કહેવાય. તો હવે આપણે વૃતાંશ અને વૃતખંડના ક્ષેત્રફળ જોવાના છે. તો સ્વાધ્યાય બાળકો એક્ઝામ્પલ પહેલો કે 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ ખૂણો 60° હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. 6 સેમી ત્રિજ્યા વાળા એટલે વર્તુળની ત્રિજ્યા 6 સેમી છે. એ વર્તુળનો ચાપ છે એ કેન્દ્ર આગળ 60° ખૂણો બનાવે છે. તો થીટા બરાબર 60 છે. આપણને રકમની અંદર કીધું છે કે વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. તો વૃતાંશ એટલે લઘુ વૃતાંશ. જે પરિ લઘુ વૃતાંશ બનાવે તેનું ક્ષેત્રફળ શોધો.
વિદ્યાર્થી મિત્રો ઘડિયાળનો દાખલો વારંવાર પૂછાય છે. કરવાનું છે આપણે માં લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે દાખલા 1 નંબર પ્રમાણે જ જવાનું છે. પરંતુ એમાં આપણને સીધે સીધો ખૂણો નથી આપ્યો. એના માટે હું સરળ ટ્રિક શીખવાડું છું. એક તમે ત્રિરાશિ મૂકીને શીખી શકો કે 60 મિનિટમાં ઘડિયાળ 1 કલાક એટલે 1 આંટો પૂર્ણ કરે ત્યારે 60 મિનિટનું પરિભ્રમણ કરે એ આપણને ખબર છે. ત્યારે પછીનો દાખલો